नमस्ते विद्यार्थिनी बहनों, धोरण 10 पाठ नंबर 17 आर्थिक समस्याओं ने पड़कारो आपणे समझताता छेल्ला वीडियोमां 6 नंबरमां गरीबी निवारण कार्यक्रम एवं आपणे 7 कार्यक्रम शीख्या अने छेल्लू हतुं मां अन्नपूर्णा योजना। आजे आपणे शीखशुं सांसद आदर्श ग्राम योजना। हवे आ योजना अंतर्गत सांसद द्वारा गामडाओने दत्तक लेवामां आवे छे अने दत्तक लीधेला गामनी अंदर शिक्षण, आरोग्य, रोजगारीनी सुविधाओ ए बधामां वधारो करी आदर्श ग्रामनी रचना छे। ए आदर्श गामनी रचना द्वारा લોકોનું જે કાંઈ સ્થળાંતર હોય એ સ્થળાંતરને અટકાવવા માટેનું કાર્ય છે કરવામાં આવ્યું છે। હવે સાર્વજનિક કાયમી મિલકતો છે આ યોજના અંતર્ગત ઊભી કરવામાં આવે છે અને લોકોના સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર કરવો, સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને સામાજિક સમરસતાના કાર્યક્રમો દ્વારા રોજગારીની તકો છે એ ઊભી કરવાના પ્રયાસો છે એ પ્રયાસો સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કરવામાં આવે છે અને એ દ્વારા માનવ વિકાસમાં વધારો કરવો આવા જુદા જુદા હેતુઓને સિદ્ધ કરવા માટે થઈને સાંસદ આદર્શ ગ્રામ યોજના બનાવવામાં આવેલી છે। વિદ્યાર્થીની બહેનો, તમે ગામડાઓની અંદર બસ સ્ટોપ જોતા હશો તો ત્યાં પણ ઉપર લખેલું હશે કે સાંસદની ગ્રાન્ટમાંથી આવું જોવા મળે છે તો એ બધું સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કાર્ય કરવામાં આવે છે। નવમું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના, જેને ટૂંકમાં મનરેગા તરીકે ઓળખવામાં આવે છે। MNREGA મનરેગા ટૂંકમાં એને કહેવામાં આવે છે। તો આ યોજના અંતર્ગત રોજગારલક્ષી કાર્યક્રમ અને આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ, આ સૂત્ર સાથે લોકપ્રિય આ યોજના છે એ બનેલી છે અને રાજ્યના ગામડામાં રહેતા જે પુખ્ત વયના સભ્યો છે એટલે કે 18 વર્ષથી ઉપરની જે કાંઈ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને જે કામ શારીરક્ષમ કરી શકે તેવા છે, બિનકુશળ હોય, કામ કરવા ઈચ્છુક દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે થઈને આ યોજના બનાવવામાં આવેલી છે અને કુટુંબ દીઠ સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ આ યોજનાનો છે। સરકારે નક્કી કરેલ વેતન દરે દૈનિક વેતન છે એ આ યોજના હેઠળ ચૂકવવામાં આવે છે। કામ માગ્યા પછી જો સરકાર કામ આપવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને આ યોજના અંતર્ગત બેકારી ભથ્થું છે એ બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે અને ગ્રામ વિકાસના કાર્યો દ્વારા વેતનયુક્ત રોજગારી આપવાની બાહેંધરી છે એ બાહેંધરી આ યોજના હેઠળ આપી તેને ગરીબી રેખાથી ઉપર લાવી તેના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ આ યોજના હેઠળ અમલી બનાવવામાં આવેલો છે। દાખલા તરીકે વ્યક્તિગત કૂવા, વ્યક્તિગત શૌચાલય, મરઘા બકરીના શેડ વગેરે આ યોજના અંતર્ગત બનાવી આપવામાં આવે છે। શેડ એટલે જે આપણે વાડો કહીએ છીએ ને કે મરઘા બતકા માટે રાખવા માટેનો જે વાડો હોય એને શેડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ થઈ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના। બાહેંધરી કઈ આપવામાં આવી તો કે વેતનયુક્ત રોજગારીની બાહેંધરી આપવામાં આવી છે। જો એ બાહેંધરી મુજબ કામ ન આપી શકે સરકાર તો તેના માટે થઈને બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। 10મી યોજના છે એ મિશન મંગલમ યોજના। રાજ્ય સરકાર ગરીબ મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વ સહાય જૂથમાં જોડીને એને તાલીમ આપી પાપડ, અથાણા, અગરબત્તી આવા બધા જે કાંઈ ગૃહ ઉદ્યોગો છે એના વિકાસ થકી રોજગારી પૂરી પાડવામાં આવે છે અને આ પૂરી પાડવાના હેતુ સાથે આ મિશન મંગલમ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે।
11મો છે દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના। આ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના જે કંઈ કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની જો ખરીદી કરવી હોય તો એના માટે થઈને ઓછા વ્યાજના દરે બેંક લોનની સુવિધા છે। એ સુવિધા દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે। એટલે કે કારીગરો માટે થઈને ઓછા વ્યાજના દરે ધિરાણ અને સહાય આપવા માટે બનાવવામાં આવેલી યોજના દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના છે। 12મું છે જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના। હવે ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે થઈને બેરોજગારોને ગામડામાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ સ્થાપવો હોય, યંત્ર સામગ્રીની ખરીદી કરવી હોય, વીજળી જમીન વગેરે માટે થઈને આ યોજના હેઠળ સહાયતા છે એ આપવામાં આવે છે। અને ગ્રામ જ્યોતિ ગ્રામ વિકાસ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ સબસિડી છે એ પણ પૂરી પાડવામાં આવેલી છે। અને સ્વરોજગારીની તકો છે આ દ્વારા ઊભી કરવાનો હેતુ છે એ રહેલો છે। હવે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકો જે કાંઈ હોય એને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ, જે જ્યોતિ ગ્રામ મોદ્યોગ વિકાસ યોજના છે। 13મો છે બાજપેયી બેંકેબલ યોજના। હવે શહેરી અને ગ્રામીણ જે કાંઈ બેરોજગારો છે કે એ બેરોજગારોને જેની ઉંમર 18 થી 65 વર્ષની છે અને એ લોકો જે ચોથું ધોરણ પાસ હોય તેને આ યોજના હેઠળ તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે થઈને નક્કી કરેલ ધિરાણ છે એ પૂરું પાડવાનો અને સ્વરોજગારી માટેનો આ એક કાર્યક્રમ છે જેને બાજપેયી બેંકેબલ યોજના તરીકે ઓળખવામાં આવે છે। 14મું છે એગ્રો બિઝનેસ પોલિસી 2016। રાજ્ય સરકારે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય કરવા એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો છે એ સ્થાપ્યા છે અને એ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને આ યોજના અંતર્ગત લોકોને રોજગારી પૂરી પાડવાની જોગવાઈ છે એ કરેલી છે અને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં છે એ અમલમાં મૂકેલી છે કે જેના દ્વારા ગરીબીમાં ઘટાડો છે એ ઘટાડો કરી શકાય અને પ્રોસેસ ફૂડ છે એની નિકાસમાં વધારો કરવા માટે આ યોજના અને એના દ્વારા લોકોને રોજગારી આપવા માટેની આ યોજના છે અને એ દ્વારા ગરીબી નિવારણ છે કરી શકાય। દાખલા તરીકે આપણે ફ્રૂટ જામ બજારમાંથી લઈએ છીએ તો એ ફૂડ પ્રોસેસિંગ ફૂડનું પ્રોસેસ કરેલું છે અને એવા ઉદ્યોગો છે ઉદ્યોગો દ્વારા ગરીબી નિવારણ માટેનું કાર્ય છે એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા કરવામાં આવે છે।